हेलो फ्रेंड्स, नमस्कार। कैम छो एंड वेलकम बैक इन सुरभि ऑनलाइन एजुकेशन। सुरभि ऑनलाइन एजुकेशन में तमारा बधाजनो स्वागत छे। आजनो विषय छे विज्ञान, धोरण आठना विद्यार्थीओ माटे, पाठ त्रीजो, संश्लेषित एटले के कृत्रिम रेसाओ अने प्लास्टिक, सिंथेटिक फाइबर्स एंड प्लास्टिक्स। तो चलो हवे पाठ ने शुरू करिए। आ पाठनी अंदर आपणे फक्त इंट्रोडक्शन लीधेलू छे। आ विडियोनी अंदर छे फक्त इंट्रोडक्शन आपणे अभ्यास करीशुं के आखे आखा चेप्टरनी अंदर केटला केटला टॉपिक्स आवे छे। चालू जोईए शैक्षणिक मुद्दाओ एटले के आ पाठनी अंदर भणवामां आवता टॉपिक। तो सौथी पहेलुं आवशे के संश्लेषित रेषाओ शुं छे। त्यार पछी आवशे संश्लेषित रेषाना प्रकार, संश्लेषित रेषाओना गुणधर्म, प्लास्टिक, पसंदगीना पदार्थ तरीके प्लास्टिक अने प्लास्टिक अने पर्यावरण। आपणे कहीए तो मेन पॉइंट तरीके बे छे। पहेलुं छे संश्लेषित रेषाओ अने बीजुं आवशे प्लास्टिक। हवे संश्लेषित रेषा छे तो एना त्रण टॉपिक छे कि संश्लेषित रेषाओ शुं छे, बराबर। आपणने ख्याल तो आवो जोईए ने कि ए शुं छे। पछी संश्लेषित रेषाना आगळ जता केटला भाग पड़े छे, केटला प्रकारो छे अने त्यार पछी एना गुणधर्म शुं छे। अने बीजो मेन टॉपिक आवे छे प्लास्टिक। તે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, અત્યારે તમે જોશો તો મોસ્ટ ઓફ જે વસ્તુઓ છે બધી જ વસ્તુઓ પ્લાસ્ટિકની વપરાય છે। શા માટે? આગળના ચેપ્ટરમાં, આ ચેપ્ટરની અંદર આપણે આગળ જોઈશું પ્લાસ્ટિક અને પર્યાવરણ, અને પ્લાસ્ટિકથી પર્યાવરણને ફાયદો થાય છે કે નુકસાન, તે તો વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો જ તમને ખબર પડશે। તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ છીએ। સૌથી પહેલો પોઈન્ટ જોઈએ કે સંશ્લેષિત રેષાઓ શું છે। હવે પાઠના નામમાં છે કે સંશ્લેષિત, હવે સંશ્લેષિત એટલે શું? તો કે એવા રેષાઓ કે જેને માનવી દ્વારા બનાવવામાં આવેલા છે તેને સંશ્લેષિત અથવા તો માનવ સર્જિત રેષાઓ કહેવામાં આવે છે, બરાબર। માનવ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને માનવ સર્જિત, આર્ટિફિશિયલ અથવા તો મેઇન મેડ વસ્તુ કહેવાય, સિન્થેટિક, ઓકે। હવે ચોપડે મુજબ આપણે જો વ્યાખ્યા જોઈએ તો આવશે કે નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના સંશ્લેષિત રેષા છે। હવે સંશ્લેષિત રેષાની વ્યાખ્યા શું થાય? તો કે આપણે ઉદાહરણ તરીકે તમે લોકો છે ઘરેણા જ્વેલરીમાં આવેલી જે મણકાની માળા છે અથવા તો રુદ્રાક્ષની માળા છે તો જોઈએ જ હશે। તો એમાં કેમ એક એક છે રુદ્રાક્ષ અથવા તો મોતીની માળા હોય તો એક એક મોતી છે એને દોરાની અંદર પરોવીને આખી મોટી માળા બનાવેલી હોય છે। તો એવી જ રીતે સંશ્લેષિત રેષા છે એ પણ નાના નાના એવા રાસાયણિક પદાર્થો છે કે જે નાના નાના એકમો એકબીજા સાથે જોડાઈ અને લાંબી સાંકળ જેવી રચના બનાવે છે જેને આપણે સંશ્લેષિત રેષા, સિન્થેટિક ફાઇબર્સ તરીકે ઓળખીએ છીએ। બીજી રીતે ઉદાહરણમાં લઈએ તો યુપિનમાંથી બનાવેલી સાંકળ, યુપિનને જોડીને બનાવેલી સાંકળ। સંશ્લેષિત રેષા પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે। સંશ્લેષિત રેષા એટલે કે માનવ સર્જિત રેષાઓ છે એ પેટ્રોકેમિકલ્સ જે છે એના પર રાસાયણિક પ્રક્રિયા બાદ મેળવવામાં આવે છે। ત્યાર પછીનો ટોપિક જોઈએ સંશ્લેષિત રેષાના પ્રકાર। હવે સંશ્લેષિત રેષાના પ્રકાર કેટલા છે? તો કે મેઇન ચાર પ્રકાર આવશે। પહેલું આવશે રેયોન, બીજું નાયલોન, ત્રીજું પોલિએસ્ટર અને ચોથું એક્રેલિક। હવે આ બધા જ છે એ તમે છે દરરોજની રોજિંદી ક્રિયામાં તમે યુઝ કરેલા જ હશે। હવે રેયોન છે તો જે કપડાં સીવવા માટેની જે કોકડી, જે દોરો વપરાય છે એ, બરાબર, ઉદાહરણ તરીકે તમે સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છો। તો નાયલોન છે, તો નાયલોન છે એ દોરડામાં છે, ઘણી જગ્યાએ કપડાં સૂકવવાની જે દોરી આવે હૂકવાળી એમાં વપરાય છે, કોઈ પણ પેટ કોઈએ પાડેલું હોય, બરાબર, ડોગ છે તો એને ગળામાં બાંધવા માટે પણ આ મજબૂત દોરીનો ઉપયોગ થાય છે। પોલિએસ્ટર કે જે તમે સ્કૂલે
જતા હતા પહેલાં લોકડાઉન પહેલાં, તમારી જ્યારે સ્કૂલ શરૂ હતી ત્યારે શું તમે જે ટાઈ બાંધતા એ પણ પોલિએસ્ટરની બનેલી હતી? અને છેલ્લું આવશે એક્રેલિક, એ પણ રેશાઓ છે કે જે આપણે શિયાળા દરમિયાન ઉપયોગ કરીએ છીએ. તો તમે કહેશો કે શિયાળા દરમિયાન કોઈ રેશા પહેરતું હશે? તો કે હા, રેશામાંથી, એક્રેલિકના રેશામાંથી બનાવેલા જ વસ્ત્રો તમે પહેરો છો ને, સ્વેટર, મફલર, ટોપી, હાથ મોજા, તો આ બધું છે એક્રેલિકના રેશામાંથી જ બનાવેલું છે. ત્યાર પછી જોઈએ, હવે આ બધા રેશા છે કેવા રેશા છે? તો કૃત્રિમ રેશા છે. હવે સંશ્લેષિત રેશાઓના ગુણધર્મો. ઓછું પાણી શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે. હવે કુદરતી રેશાઓ કરતાં જે સંશ્લેષિત રેશાઓ છે એ પાણી ઓછું શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે. હવે એક્રેલિક એટલે આપણે કહીએ ને કે તમારે દાદી અથવા તો નાનીએ ઘરે કોઈ સ્વેટર પોતાની જાતે રૂં છે અને ગૂંથીને બનાવેલું હોય, એ એક સાઈડ એ લ્યો, અને બીજી બાજુ તમે છે અત્યારે જે બારે રેડીમેડ સ્વેટર્સ છે એ મળે છે તો એ લ્યો. તો બેને જ્યારે ધોવામાં આવે છે ત્યારે સૌથી પહેલું કયું સુકાઈ જશે? તો કે બારેથી લીધેલું છે, એ બારેથી આપણે ખરીદેલું છે એ સુકાઈ જશે કાં? તો કે એ છે એ કૃત્રિમ રેસાથી બનેલું છે. જ્યારે ઘરમાં બનાવેલું છે એ તમારી દાદી અથવા તો નાનીએ બનાવેલું છે અને એ છે ઊનથી બનાવેલું છે, એમાં કોઈ પણ કૃત્રિમ રેસાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે શું છે? તો કે આનો એક ગુણધર્મ એ થશે કે પાણી ઓછું શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે. તો એક પ્રકારે આ તો ફાયદો જ થયો. તેઓ ટકાઉ છે, બરાબર, ઊન છે. હવે તો ઊનમાંથી તમારા દાદીએ સ્વેટર બનાવી દીધું હોય તમને, તો શું થશે? એક રેશો ખેંચાઈ જાય તો તે પછીનું આખી જે ટોપી છે આખી ખુલી જાય. હવે જ્યારે બહારેથી કોઈ પણ વસ્તુ આપણે લીધેલી હોય તો એમાં છે છિદ્ર થઈ જાય અથવા તો ક્યાંયથી ફાટી જાય તો એ એમણેમાં જ રહે છે, એટલે કે વધુ ટકાઉ છે. તેઓ ઓછા ખર્ચાળ છે, ખર્ચ પણ ઓછો થાય છે એમાં, સરળતાથી ઉપલબ્ધ છે, સરળતાથી મળી રહે છે. હવે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ઘરે બનાવીએ છીએ ત્યારે એને વધુમાં વધુ છે, એ તમારા દાદી જો સ્વેટર ગૂંથતા હોય તો એમને છે વધુમાં વધુ કેટલો સમય લાગે? અને એ જ સમયની અંદર તમે શું કહેશો કે ના દાદી હવે રહેવા દો ને, આના કરતાં તો અમે બહારેથી જ લઈ લઈશું, કાં શું કામ? કારણ કે બહારેથી તમે લેવા જશો તમને તરત જ મળી જાય છે, જ્યારે તમારે ઘરે છે વેઇટ કરવું પડે છે. સરળતાથી બધા જ ને છે મળી રહે છે અને બધાને પરવડે છે. તેઓની જાળવણી સહેલી છે, જાળવણી કરવી પણ ખૂબ જ સહેલી છે. વજનમાં હલકા અને ટકાઉ છે. તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી, સૂક્ષ્મજીવો છે એની અસર થતી નથી. ટૂંકમાં જે સંશ્લેષિત રેશાઓ છે એ પ્રમાણમાં ઓછા સડે છે. તો આ હતા સંશ્લેષિત રેશાના ટોપિક. તો સંશ્લેષિત રેશા છે તો એનો છે વધારે ડિટેલમાં ઉપયોગ કરવા માટે તમારે આના પછીનો પાર્ટ જોવો પડશે કે જેની અંદર ફક્ત સંશ્લેષિત રેશાઓ જ આપણે લેશું. હવે ત્યાર પછીનો મેઇન ટોપિક આવે છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક જોઈએ તો પ્લાસ્ટિક એ એક પ્રકારનું તો પોલિમર જ છે. પોલિમર એટલે શું? તો કે સંશ્લેષિત, કૃત્રિમ રીતે બનાવેલો પદાર્થ. હવે પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી, પ્લાસ્ટિક છે એની અંદર પણ એકમો તો હોય ને, જેવી રીતે આપણે છે સંશ્લેષિત રેશાઓ જોઈએ કે એમાં મણકાની જેમ એક પછી એક નાના નાના રાસાયણિક એકમો મળી અને આખી મોટી શૃંખલા બનાવે છે, તો એવી જ રીતે પ્લાસ્ટિકમાં પણ એવું જ કંઈક આખું જે એનું સ્ટ્રક્ચર છે પણ એવી જ રીતનું હશે. હવે એના છે એકમોની ગોઠવણીનું સ્ટ્રક્ચર છે બે રીતનું હોય, પહેલું રૈખિક અને બીજું અરૈખિક. હવે રૈખિક છે તો એની અંદર તમે જોઈ શકો છો કે રૈખિક હોય તો શું થાય? તો કે એક જ શૃંખલામાં બનાવેલું હોય. અને અરૈખિક છે તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી એનો ટોપિક આવશે કે પ્લાસ્ટિકના પ્રકાર. પ્લાસ્ટિકના ટોટલ બે જ પ્રકાર છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. એ થર્મોપ્લાસ્ટિક છે તો થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જે રસોડામાં વપરાતા જે સાધનો છે, જે આપણે કોઈ પણ વસ્તુ છે રાખવા માટે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ છે.
અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયા? તો કે આપણે જે પ્લેટનો ઉપયોગ કરતા હોઈએ, પછી સ્વિચ બોર્ડ છે, ટ્રે છે, તો આ બધી છે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહીએ તો શું થશે? તો કે એના ઉદાહરણ તરીકે બેકેલાઇટ, મેલેમાઇન આ બધા છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. હવે બેકેલાઇટ છે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, એટલા માટે સ્વિચ બોર્ડ, પ્લેટ આવી બધી વસ્તુ છે એના માટે એ વપરાય છે. જ્યારે થર્મોપ્લાસ્ટિક છે એ ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે. એના ઉદાહરણ તરીકે લઈએ તો પોલિથીન, પીવીસી આ એના ઉદાહરણો છે, રમકડા છે, કાંસકા છે. બરાબર. ટૂંકમાં થર્મોપ્લાસ્ટિક શું છે? તો કે જે પ્લાસ્ટિકને ગરમ કરવાથી એ સરળતાથી વિકૃત થઈ જાય અથવા તો તૂટી જાય તો તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય. અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહેવાય? કે જેનો ઉપયોગ કરવાથી છે અથવા તો જે છે વિદ્યુતના અવાહક છે એને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય. આનો પણ ડિટેલમાં ઉપયોગ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. એના પછીનું છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. કે પ્લાસ્ટિક છે એને લોકો વધારે પડતું પોતાના જીવનમાં શું કામ કહીએ ને કે ઉપયોગ કરે છે. રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, તેને કાટ લાગતો નથી. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે આજે છે એ એક પ્લાસ્ટિક બેગ હતી એમાં કાટ લાગી ગયો? ના, એવું નહીં થાય. કદાચ કે જો તમારા ઘરે કોઈ ઉંદેડી કે ઉંદરડો હોય એ કાતરી નોગ્યો હોય તો. બાકી પ્લાસ્ટિકની જે બેગ્સ છે એની અંદર તો કંઈ થવાનું જ નથી. ધાતુની તુલનામાં સસ્તું છે. હવે એક બાજુ છે આપણે જે સ્ટીલના વાસણો વાપરીએ અને બીજી બાજુ છે એ પ્લાસ્ટિકના વાસણો વાપરીએ, તો એ બંનેની તુલના કરશું તો સસ્તું કયું પડશે? પ્લાસ્ટિકનું. બરાબર. તમે કોઈ વાર તમારા મમ્મી સાથે બજારમાં જાઓ તો આ એક વસ્તુ છે નોટ કરજો કે સ્ટીલના વાસણો છે તો એના કરતાં પ્લાસ્ટિકના વાસણો છે એ સસ્તા ભાવે મળી જશે. તો ઓબ્વિયસલી બધાય છે લેવાના જ છે. જીવન વજનમાં હલકું હોવાથી સહેલાઈથી હેરફેર કરી શકાય છે. પ્લાસ્ટિક છે તો વજનમાં તો સાવ હલકું હોય, એટલે શું? તો કે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તેની વસ્તુઓ વિવિધ રંગની અને આકર્ષક હોય છે. હવે સ્ટીલના વાસણો હોય ઘરમાં તો એમાં કોઈ દિવસ જોયું કે સ્ટીલની ચમચી છે લાલ કલરની એવી, પીળા કલરની એવી? ના, એવું શક્ય નથી. જ્યારે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓ લઈ તો એ તો તમને જોઈએ એટલા કલરની મળી જાય છે અને જોતા જ કેવું આકર્ષક લાગે છે. તેને વિવિધ આકાર અને કદમાં સરળતાથી ઢાળી શકાય છે. વજનમાં હલકા અને ટકાઉ છે, વધારે ચાલે છે. ટૂંકમાં તો હવે આવે છે તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી. આ તો પ્લસ પોઈન્ટ કહેવાય એનો, કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ છે કોઈ દિવસ સડી જતી નથી. બરાબર. સૌથી પહેલું જોયું કે કાટ નથી લાગતો અને શું? તો કે રાસાયણિક દ્રષ્ટિએ કોઈ પણ પદાર્થ સાથે મળી અને પ્રક્રિયા કરતા નથી અને એના ઉપર સૂક્ષ્મજીવોની અસર થતી નથી. હવે પ્લાસ્ટિક બેગ છે તો એને માટીયાળ જમીન હોય તો એમાં દાટી દેવામાં આવે, ત્યારબાદ એને લાખો વર્ષો પછી અથવા તો કરોડો વર્ષો પછી પણ જ્યારે છે એને બહાર કાઢવામાં આવે તો એ છે એવો ને એવો જ પદાર્થ મળે છે. પ્લાસ્ટિકની બેગ કોઈ દિવસ છે એ જમીનની અંદર ભળી જતી નથી. એટલે એવું કહી જ શકાય કે તેઓ પર સૂક્ષ્મજીવોની અસર થતી નથી. ત્યાર પછીનો ટોપિક જોઈએ, પ્લાસ્ટિક અને પર્યાવરણ, પાઠનો સૌથી છેલ્લો ટોપિક પ્લાસ્ટિક અને પર્યાવરણ. હવે હમણાં જ મેં કીધું કે પ્લાસ્ટિક છે એ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. બરાબર ને? એ જ થયું ને કે જો પ્લાસ્ટિક જમીનમાં ભળી ન જતું હોય, જમીન સાથે મિક્સ ન થઈ શકતું હોય તો એ શું કરે? તો કે જમીનની ફળદ્રુપતા ઘટાડે, કોઈ પણ બીજી વસ્તુને પણ અહીંયા ઉગવા ન દે. હવે ઉદાહરણ તરીકે કહું તો આપણે બજારમાં તો જઈએ છીએ કે સામાન્ય રીતે પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીનની બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે છે.
બરાબર, પહેલાં તો અત્યારે તો પ્લાસ્ટિકની બેગ છે બેન કરી દેવામાં આવેલી છે, પણ છતાંય ઘણા જે દુકાનદારો છે હજુ આનો ઉપયોગ તો કરે જ છે. હવે પ્લાસ્ટિકની બેગમાં લે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી થાય પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા પેટીમાં જ જાય છે. આપણે ઘરે તો પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરી નથી શકતા, બરાબર, પણ આનો નિકાલ કઈ જગ્યાએ કરવો એ એક મોટી સમસ્યા છે. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય કહે છે. બરાબર, કે જે વસ્તુઓ છે એ બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામતી હોય તેને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. ટૂંકમાં જે પદાર્થો જમીન સાથે મિશ્ર થઈ જાય એવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે આપણે જે શાકભાજી અથવા તો ફળો છે એની છાલ, અથવા તો કોઈ પણ શાકભાજી છે અથવા તો ફળો છે તો એનો રસોડાનો આપણે જે કહીએ રસોડાનો કચરો, કોઈ પણ શાકભાજી ખરાબ થઈ ગયું હોય, સડી ગયું હોય, છતાં પણ એને જમીનમાં નાખવામાં આવે તો શું થાય? તો કે જમીન છે ફળદ્રુપ બને છે. બીજું ઉદાહરણ શાકભાજી. ત્યાર પછી આવશે અવિઘટનીય, તો કે એવા પદાર્થો કે જે સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી, કે જે જમીન સાથે ભળતા નથી, જમીનમાં મિશ્ર થતા નથી, એવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની બેગ્સ, પછી કોલ્ડ ડ્રિંક્સના કેન, આ તો તમે જોઈ જ હશે, બરાબર. તો મેઇન ટોપિક આ હતો. ત્યાર પછી જોઈએ હવે આ ટેબલની અંદર એમ કે છે કે કચરા કયા કયા પ્રકારનો કચરો છે અને કેટલા સમયમાં વિઘટન થાય છે એટલે એનો પ્રકાર કયો હશે તમે કહી શકો? તો સૌથી પહેલું છે ફળો અને શાકભાજીનો કચરો. 1-2 અઠવાડિયામાં એ જમીન સાથે ભળી જાય છે, મિશ્ર થઈ જાય છે, એટલે કે એનું વિઘટન થઈ જાય છે, એટલા માટે એને જૈવ વિઘટનીય કીધું. કાગળ, તો એને મિશ્ર થવા માટે 10-30 દિવસ, વિઘટન પામવા માટે 10-30 દિવસ જેટલો સમય લાગે છે, માટે એ પણ વિઘટનીય છે. સુતરાવ કાપડ, એને 2-5 મહિના લાગે છે, પણ અંતે વિઘટન તો થઈ જ જાય છે એનું પણ, માટે તે પણ જૈવ વિઘટનીય છે. લાકડું, એને 10-15 વર્ષ જેટલો સમય લાગે છે, અને અંતે પણ એ પણ વિઘટન પામી જ જાય છે, એટલે એ પણ જૈવ વિઘટનીય થશે. ઊનના કપડાં, 1 વર્ષ પછી એનું વિઘટન થાય છે, માટે એ પણ વિઘટનીય છે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન, આ જે ધાતુની વસ્તુઓ છે એને 100-500 વર્ષ જેટલો સમય લાગે છે, 100-500 વર્ષ જેટલો સમય લાગે છે, માટે છે એ અવિઘટનીય પદાર્થ કહી શકાય એને. પ્લાસ્ટિકની થેલીઓ, 1 લાખ વર્ષો, બરાબર, તો એ પણ અવિઘટનીય છે. તો આ કોષ્ટક ઉપરથી તમે એવું ધારણા કરી શકો કે કઈ પદાર્થ છે એ વિઘટનીય હશે અને કયો પદાર્થ છે એ અવિઘટનીય હશે. જેને વિઘટન પામવામાં ઓછામાં ઓછો સમય લાગે તો એને વિઘટનીય, જૈવ વિઘટનીય પદાર્થ કહી શકાય, પણ જેને 100-500 વર્ષ જેટલો સમય લાગે વિઘટન થવામાં તેને અવિઘટનીય કચરો છે એ કહેવાય છે. તો હવે આનો ઉપાય શું? તો કે જે અવિઘટનીય પદાર્થ છે કે જે વિઘટન જ નથી પામતા તેનો ઉપાય શું? તો કે એના માટે 4R. પહેલો આવશે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. આ 4R. રિડ્યુસ એટલે કે દૂર કરવું, એને ફરીથી એના ઉપર પ્રક્રિયા કરી અને રીયુઝ ફરીથી ઉપયોગમાં લેવું. ત્યારબાદ રિસાયકલ, રિસાયકલમાંથી રિકવર. તો આવી રીતે આ જે સાયકલ છે એ આપણે એ જ વસ્તુ છે એને ફરીવાર રિસાયકલ કરી અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો
અહીંયા છે પાઠનું ઇન્ટ્રોડક્શન પૂર્ણ થઈ છે. બધા જ ટોપિક છે લઈ લેવામાં આવેલા છે, બરાબર ને? આખે આખું ચેપ્ટર છે, હજી આવતા વાર લાગશે, બરાબર? એટલે કે શું, તમે છે આ એક વિડીયો જોયો, આપણે આની અંદર છે ધીમે ધીમે કરી અને બધા જ ટોપિક તો લઈ જ લીધા છે, પણ ઇન ડિટેલ જો તમારે ડિટેલની અંદર જવું હોય તો નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો, કે જેની અંદર એક એક ટોપિક છે એને ડિટેલમાં અભ્યાસ કરાવવામાં આવશે. તો વિડીયો છે જરૂરથી જોઈ લેશો. અને હા, આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી દો, કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હા, તમારા મિત્રોને પણ શેર કરજો, હો, એકલા એકલા જ ન જોઈ લેતા. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ચૂકશો જ નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન છે એને ક્લિક કરી દો, કે જેથી વિડીયો પોસ્ટ કરવામાં આવે અને રેગ્યુલર અપડેટ્સ છે તમને મળતા રહે. તો હવે આપણે મળીશું.